વગેરે ખબરો સાથે હું હેતવી અને વાત મહત્વના સમાચારો પર તો પીએમ ઇન્ટરપોલની જનરલ એસેમ્બલીને સંબોધવાના છે ઇન્ટરપોલની નેવુંમી સાધારણ સભા યોજાશે આજથી એકવીસમી સુધી આ ઇન્ટરપોલનો કાર્યક્રમ યોજાશે પચીસ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કાર્યક્રમમાં એકસો પંચાણું સભ્ય દેશોના મંત્રીઓ પણ જોડાશે સભ્ય દેશોના પ્રમુખ પોલીસ અધિકારીઓ પણ જોડાશે તો મંત્રીઓ તપાસ એજન્સીઓના વડાવ પણ તેમાં હાજર રહેશે ઇન્ટરપોલ પ્રમુખે ભારતીય એજન્સીઓના વખાણ કર્યા છે સીબીઆઈ ઇન્ટરપોલની નોડલ એજન્સી છે બીસીસીઆઈની એન્યુઅલ જનરલ મીટીંગ આજે યોજાવા જઈ રહી છે જેમાં સેક્રેટરી જય શાહ પહોંચ્યા છે સાથે જ રાજેશ શુક્લા પણ મીટીંગ માટે પહોંચી ચૂક્યા છે બેઠકમાં આઈસીસી અધ્યક્ષપદના મુદ્દા પર ચર્ચા થશે અને આ મીટીંગ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની બોર્ડના નવા પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે આ મીટીંગમાં નવા હોદ્દેદારોની ચૂંટણી માત્ર એક ઔપચારિકતા છે કારણ કે તમામ સભ્યો બિનહરીફ ચૂંટાવાના છે જો કે મીટીંગ દરમિયાન સભ્યો ચર્ચા કરશે કે શું બીસીસીઆઈએ આઈસીસી અધ્યક્ષ માટે ઉમેદવાર મોકલવો જોઈએ કે પછી વર્તમાન આઈસીસી અધ્યક્ષ ગ્રેગ બાર્કલને બીજી મુદત માટે સમર્થન આપવું જોઈએ તે અંગે ચર્ચા થશે તો જુગાર પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો થયો છે સાબરકાંઠાના ઈડરમાં પોલીસ ટીમ પર હુમલો થયો છે પચાસથી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો છે જવાનનું શર્ટ પણ ફાડ્યું હોવાના સમાચાર છે ચાર પૈકી ત્રણ આરોપીનું ટોળું ભગાડી ગયું હોવાના આજે સમાચાર આવી રહ્યા છે જુગાર પર રેડમાં વીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અમદાવાદની ખારીકટ કેનાલ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે એમસીની વોટર કમિટીમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે વોટર કમિટી ચેરમેન જતીન પટેલની જાહેરાત આવી છે સામે પાંચ કંપનીમાંથી બે કંપનીના ટેન્ડર મંજૂર કરાયા છે અન્ય ત્રણ કંપનીઓના ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેર કિલોમીટર ખાલીગઢ કેનાલ પર બોક્સ સાથે બંધ કરાશે કેનાલ પર ત્રીસ મીટર પહોળો ડામરનો રોડ બનશે એએમસીના ઇતિહાસમાં બારસો કરોડનું આ ટેન્ડર છે જાહેર કરવામાં આવ્યું છે બારસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર થવાનો છે જે ચોવીસ મહિનામાં તેનું કામ પૂર્ણ થશે બાર પોઈન્ટ સાત કિલોમીટરની ખારીખ કેનાલ સિટી વચ્ચેથી જાય છે એને બંધ કરવાનો એક પ્રોજેક્ટ અમે શરૂ કરેલો એના પાંચ ભાગમાં અમે ટેન્ડર કરેલા એમાંથી આજે બે ટેન્ડર મંજૂર કર્યા છે બે ટેન્ડર ટેકનિકલ ઇવેલ્યુએશન કે જે અધિકારીઓ સ્થળ ઉપર જઈ કરવાનું છે જે ફેક્ટરીનું એના કારણે બાકી છે અને એક ટેન્ડર તો દ્વારકાથી ચાલુ થયેલી ગૌરવયાત્રા ખાતે પહોંચી છઠ્ઠા દિવસે ગૌરવયાત્રા ઉપલેટા પહોંચી છે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત ભરત બોધરા ગોર્ધન જડફિયા સહિતના લોકો હાજર રહ્યા હતા સાથે જાહેરસભામાં ગજેન્દ્ર શેખાવતે ગુજરાતના વિકાસ અને પ્રગતિની પ્રશંસા કરી હતી મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં કડાણા તાલુકામાં આદિવાસી લોકોના જાતિના દાખલાને લઈને આંદોલન ફરી તેજ થયું છે કડાણા મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમો કરવામાં આવ્યા આદિવાસી લોકોને જાતિનો દાખલો ન મળતો હોવાથી તેઓ લડત લડી રહ્યા છે ત્રણ દિવસ પહેલા સંતરામપુર વિધાનસભાના આદિવાસી લોકોએ મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી લુણાવડા ખાતે આવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દિન પાંચમાં ખુલાસો માંગ્યો હતો જે પ્રશ્નો માટે અમારો સ્પેસિફિક પ્રશ્ન છે કે અમે આદિવાસી છીએ આદિવાસી તરીકે બધા લાભો મળે છે પણ આદિવાસી અમારા જે છોકરાઓને નોકરીમાં તકલીફ પડે છે વિશ્લેષણ સમિતિમાં અમારા દાખલા વેરિફિકેશનમાં અન્ય રજૂઆતો કરે છે કારણો આપે છે અને નવો દાખલો મેળવવા માટે અમને તકલીફ પડે છે એ તકલીફમાં કાળીપરજ અને રાણીપરજ મુખ્ય વાત છે કે અમારા જે ઓગણીસો પચાસ પહેલાંના અમારા બાપદાદમાં કાળીપરજ રાણીપરજ લખેલું હતું જે સર્ક્યુલરમાં નથી એમ કરીને તમે ભીલ શબ્દ

વડોદરાના સાવલીમાં કુલદીપસિંહ રાઉલજીની ધમકીનો વીડિયો સામે આવ્યો છે બરોડા ડેરીના ડિરેક્ટરનો વાણી વિલાસનો આ વીડિયો સામે આવ્યો છે કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં કુલદીપસિંહ રાવલજીની ધમકી સામે આવી છે કોંગ્રેસના કાર્યકર સામે આંગળી કરી તો કાપી લઈશ કોંગ્રેસના તમામ કાર્યકરો માટે હું પડખે ઉભો રહીશ તેવું નિવેદન રાહુલજીનું સામે આવ્યું છે દંતેજ ખાતે યોજાયેલા કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં આ ખુલે આમ ધમકી આપી હતી

રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સાધુ સમાજ લાલ ગુમ થયો છે ગુજરાતમાં સાધુ સમાજના બાવીસ લાખ લોકો મતદાનનો બહિષ્કાર કરશે સાધુ સમાજનો આરોપ છે કે સાધુ સમાજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને અખાડાઓની જમીન સરકારે છીનવી લીધી છે સરકાર ખેડૂતો હક નાબૂદ કરે તેવી સાધુ સમાજની માંગ છે ઘણા વર્ષો થઈ ગયા સાધુ સમાજને જીવન નિર્વાહ માટે રાજા રજવાડાઓ તરફથી ગ્રામજનો તરફથી ખેતીની જમીનો આપવામાં આવેલી અને ખેતીની જમીનોમાં ખેતી કરી અને વંશ વાસાગત સાધુ સમાજના લોકો ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ કરતા હતા આમાનંદી સાધુ સમાજ માર્ગી સમાજ અને દસનામ વૈષ્ણવ સમાજ જ્યારે આ આંદોલનમાં ઉતર્યા છે ત્યારે કોઈપણને સીધો ફાયદો થાય કે નુકસાન થાય એના ત્વરે

ફનાળા કોમને હેરાન કરો છો પણ એ કોમ મારાને હું એમ કહું કે તમે કેમ જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પડતા કે કોઈએ હિન્દુની છોકરી સાથે લગ્ન કરવા નહીં આપણી છોકરીઓને લઈ જાય છે ત્યારે મારા બેટા ખાનગીમાં નિકા પડાઈ જાય છે એ વખતે ગમે છે કેમ ફતવો બહાર નથી પડતા પાડો મોટા મોટા મૌલાનાઓ મોટા મોટા મુલ્લાઓ પાડો ફતવો બહાર

સુરત પોલીસ સુરત સતર્કતા સતર્કતાને લઈને એક બાળકી નરાધમ હાથે પીખાતા રહી ગઈ સુરતના ના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની અગિયાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતા અટકી ગયું ઘર પાસે મેદાનમાં રમતી બાળકીની એકલતાનો લાભ લઈ પાંત્રીસ વર્ષનો વ્યક્તિને બદકામ કરવાના ઇરાદે પરંતુ ચાર પાંચ દિવસ પહેલા સુરતનું નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે એક ગુનો દાખલ થયો છે અને આ ગુનો દાખલ થતાની સાથે ડિટેક્ટ થયો છે કારણ કે આ વિસ્તારની અગિયાર વર્ષની દીકરીનું એક ઉધના વિસ્તારમાં રહેતા યુવકે અપહરણ કરી સુરતના છેવાડે આવેલા ડુંમ્બસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લલચવી ભોસલાવીને લઈ ગયો હતો અને ઝાડી ઝાકડામાં જઈ તેની સાથે દુષ્કર્મની તૈયારી કરી રહ્યો હતો જોકે ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈ અંકિત સુમૈયાએ પોતાના વિસ્તારમાં રહેતા લોકો સાથે એક સંકલન અને સમન્વય કર્યો હતો લોકોને પોલીસના મિત્ર બનાવ્યા હતા કારણ કે ફરવાલાયક સ્પોટ હોવાને લઈને અહીંયા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે ત્યારે કોઈ પણ ઘટના ઉપર શંકા જાય તો સ્થાનિક લોકોએ પોલીસનો સંપર્ક કરવો એવી જ સૂચના આપવામાં આવી હતી જોકે ફ્રેન્ડ ઓફ પોલીસનો જે નિયમ છે નિયમ પ્રમાણે ત્યાંના લોકોએ સતત પોલીસના સંપર્કમાં હતા પોલીસ પણ લોકોના સંપર્કમાં હતી જેને લઈને રમીલાબેન નામની મહિલા કે જે ત્યાં ડુમ્મસ બીચ ઉપર મકાઈ ભેળ વેચવાનું કામ કરતી હતી તેને શંકા ગઈ હતી કે યુવક યુવતીને કિશોરીને જાડીમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરે તેવી શક્યતા હતી જેને લઈને તેને પોલીસને જાણ કરી અને પોલીસ પહોંચી તાત્કાલિક ઘટના સ્થળે અને યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી ત્યારે યુવકે કબૂલાત કરી હતી કે પોતે ઉધના વિસ્તારમાં રહેતો યુવક છે અને તેને સુરતના વેસુ વિસ્તારમાં રમતી બાળકીની એકલતાનો લાભ લઈ પોતે અનિચ્છનીય ઘટના એટલે કે તેની સાથે બદકામ કરવાના ઈરાદે તેનું અપહરણ કરી ડુંમ્મસ લાવી તેની સાથે બદકામ કરવાની તૈયારી કરતો હતો એ દરમિયાન જ પોલીસે પકડી પાડ્યો હતો જો કે ડુમ્મસ પોલીસે તાત્કાલિક વેસુ પોલીસને જાણ કરી વેસુ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી છે એટલે કે પોલીસની સમય સૂચકતાને લઈને અગિયાર વર્ષની બાળકી નરાધમના હાથે પીખાતા રહી ગઈ છે અને નવનિર્મિત પોલીસ સ્ટેશનનો પહેલો ગુનો દાખલ થતાની સાથે જ આરોપીની ધરપકડ કરતા ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને આ સફળતા પાછળ પોલીસે લોકો સાથે કરેલો સમન્વય સૌથી મહત્ત્વનો સાબિત થયો છે કેમેરામેન અક્ષય વાડેર સાથે કીર્તેસ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત કાળી ખરતૂતના કારણે પ્રખ્યાત ડોક્ટરને પણ મોઢું છુપાવવાનો વારો આવ્યો સુરતની લાલ દરવાજા ખાતે આવેલી પરમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ચેતન પટેલ પર મહિલાએ છેડતી કર્યાનો આક્ષેપ લગાવ્યો છે હોસ્પિટલમાં કામ કરતી મહિલાને ડોક્ટર મેસેજ કરી હેરાન કરતો ડોક્ટરે શારીરિક અડપલા પણ કર્યા હોવાનો મહિલાએ આક્ષેપ લગાવ્યો છે કંટાળીને મહિલાએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતો અને પરિવારના ભારે હોબાળાને લઈને હોસ્પિટલ બંધ કરવાની ફરજ પણ પડી પોલીસ અટકાયત કરે તે પહેલા જ ડોક્ટર જાતે જ જઈને પીસીઆર વેનમાં બેસી ગયો મૈદરપુરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અરવલ્લીમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે એલસીબી એસઓજી સહિત બાયડ પોલીસે વાઘવલ્લા ગામેથી ગાંજાનું વાવેતર ઝડપ્યું છે મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ગાંજાનું વાવેતર ઝડપાતા ગામ આખું છામણીમાં ફેરવાયું અને પોલીસનો ચોસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પંચમહાલમાં પચાસ લાખથી વધુ કિંમતના પોશડોડા પકડાયા છે પોશડોડાના જથ્થાની થતી હેરાફેરી કેમિકલ ટેન્કરની આડમાં જથ્થાની થતી હેરાફેરી મધ્યપ્રદેશથી જથ્થો લવાયો હોવાની પ્રાથમિક હાલ માહિતી મળી છે જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તો તો સમાચારોમાં આપનું સ્વાગત છે આગળ વાત કરીએ અરવલ્લીમાં કર્મચારી ગટરમાં ફસાયો છે બીએસએલએલ નો કર્મચારી કામ દરમિયાન ગટરમાં ફસાયો હોવાની વિગત આવી હતી મુખ્ય રોડ પર ગરનાળામાં કેબલ નાખવાથી ઉતાર્યું હતો બે કલાક સુધી ગટરમાં ફસાયેલું રહ્યું કર્મચારી સ્થાનિકોએ જાહેમત બાદ કર્મચારીને બહાર પાડ્યો સંવાદદાતા હાર્દિક અમારી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાયા છે હાર્દિક શું છે વધુ વિગત હેતવી ચોક્કસથી જે પ્રકારે મેઘરજ નગરમાં વિકાસ પથ બની રહ્યો છે પાંચ કરોડના ખર્ચ દરમિયાનમાં ત્યાં રોડનું જે કામકાજ ચાલુ છે તેમાં જે ગટર લાઈન જે તોડવામાં આવી છે તેમાં બીએસએનએલ નો જે કર્મચારી છે તે બીએસએનએલ ની જે કામગીરી હતી તેમાં જે કેબલ સરખા કરવા માટે તે ઉતર્યો હતો દરમિયાનમાં તેનો જે પગ છે એ પગ સાથે તે અંદર ફસાયો હતો અને ખાસ કરીને બે કલાક થી વધુ સમય માટે તે ફસાતા લોકોના ચોટે ચોડા ઘટના સ્થળે ઉમટ્યા હતા પરંતુ સ્થાનિક લોકોએ જે મુખ્ય માર્ગ પર આજે ગરનાળુ છે ત્યાં પહોંચી અને જે આ વ્યક્તિ પાણીમાં ગરકાવ થયો હતો ગટરના ત્યાં ભારે જહેમત બાદ બહાર કાઢો છે ત્યાં કર્મચારી છે તેનો બચાવ થયો છે પરંતુ તેનો જે રેસ્ક્યુ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ બે કલાક સુધી આ જે બીએસએનએલ જે કર્મચારી છે તે ભારે પરેશાની મુશ્કેલીમાં મુકાયો હતો પરંતુ સ્થાનિક લોકોના મદદના કારણે તેનો બચાવ થયો છે હેતુ બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ સુરતમાં ડ્રેનેજ ની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી કીર્તે અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચુક્યા છે સમગ્ર માહિતી

તેને સાધનો આપવાના હોય છે પણ પણ કોઈ સાધન આપતા દુર્ઘટના બિલકુલ કીર્તન આભાર સમગ્ર માહિતી બદલ સમાચારોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર